સાથે બે હાથ જોડીને તને કહું છું, મહેરબાની કરીને હવે એવું કઈ નહીં કરતી જેના કારણસર મારે કે આપણા સંતાનોને દુનિયાની સામે નીચા જોણું થાય. મેં આજ સુધી એવું ક્યારેય કઈ નથી કર્યું કે જેના કારણે તમારે દુનિયા સામે નીચા જોણું થાય. અને આજે પણ મેં જે પણ કઈ કર્યું એ આપણી કોમલ કોઈ ખોટી વ્યક્તિમાં ફસાઈને પોતાની જિંદગી બરબાદ ન કરે એ માટે. આપણી ચકલી આપણી કોમલ એટલી ના સમજ નથી કુકી, એટલે મહેરબાની કરીને એ ચિંતા કરવાનું તું છોડી દે. એટલે મને મારી કોમલના ભવિષ્ય અંગે ચિંતા કરવાનો પણ હક નથી. કઈ રીતે સમજાવું? ત્યાં ઘર માટે, મારા માટે, આપણા સંતાનો માટે ઘણું બધું કર્યું છે, પણ તે જે કઈ પણ કર્યું ને આ ઘરની ચાર દિવાલોની અંદર રહીને કર્યું છે. બહારની દુનિયા કેટલી આગળ વધી ગઈ છે એનો તને અંદાજો સુધા નથી. આજના જમાનાનું જનરેશન, આજના બચ્ચાઓ, આજના છોકરાઓ માત્ર ફાસ્ટ નથી, એ લોકો સ્માર્ટ પણ છે. એટલે એ લોકોની વે ઓફ થિંકિંગ, એ લોકોની જીવનશૈલી તને કઈ રીતે સમજાય? એકચ્યુઅલી તારે મિહિર અને કોમલની ભૂલો કાઢવાની જગ્યાએ એ લોકોમાંથી કંઈક શીખીને પોતાની જાતને અપડેટ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. આ પણ તને ક્યાં સમજાવી રહ્યો છું? જ્યાં ભણતરનો જ અભાવ હોય ત્યારે આજના જનરેશનની ઘટના સમજવાનો પણ અભાવ તો રહેવાનો જ ને. આજે કોમલબેને મમ્મીજી સાથે જે કાંઈ પણ કર્યું એ બહુ જ ખોટું કર્યું. કારણ વગર મમ્મીજીએ કેટલું બધું સાંભળવું પડ્યું અને મમ્મીજી અપસેટ પણ બહુ જ છે. શું વાત છે આશા? તું ટેન્શનમાં લાગી રહી છે? એનીથિંગ સિરિયસ? નથિંગ. ઠીક છે, તું કહે છે તો માની લઉં છું, પણ કોઈ વાત તો છે જેના લીધે તું આટલી ટેન્શનમાં છે? મારે કોમલબેન અને મિહિરની વાત આરવને કરવી જોઈએ. હેલો, ક્યાં છે તું? મેં તને આટલી લોસ્ટ ક્યારે નથી જોઈ. બોલ ને, શું વાત છે? તને મારી કઈ વાતનું ટેન્શન છે એ તું મને કહીશ? બહુ સમજદાર છો બેટા, મને તારી શું ચિંતા હોય? માં પ્લીઝ યાર, આમ તો મને સંભળાવ નહીં. તને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હોય આઈ એમ સોરી. તારા હિસાબે મેં જે ગંભીર ગુનો કર્યો છે એ પછી મને ખરાબ લગાડવાનો હક જ ક્યાં છે? અને આ સારું, તારા પપ્પાની સામે તે મને ખોટી સાબિત કરી. પેલા મિહિર વિરુદ્ધ મને કઈ બોલવા જ ના દીધું અને પછી પાછળથી એકલામાં આવીને તું મારી માફી માંગે છે. હમણાં તારો પ્રોબ્લેમ શું છે ખબર છે? તારા સામેવાળાનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવો જ નથી. શું પોઈન્ટ? શું જવા દે, તને નહીં સમજાય. પણ તું મને એમ કે મિહિરે સુવર્ણા આંટીને તારી સામે હાજર કર્યા, એમણે તને બધી જ હકીકત જણાવી, તેમ છતાં તને કેમ એવું લાગે છે કે મિહિર નિર્દોષ નથી? કારણ કે મને હજુ ભરોસો નથી
અને મને હજુ પણ એવું લાગે છે કે આ બધા પાછળ મિહિરની કોઈ ચાલ છે. એ સવલી, હા, આ કાંદા તો બહુ મોંઘા થઈ ગયા છે ને? હા, તમારતી વખતે જેટલું રડવું ના આવે ને એટલું ખરીદી કરતી વખતે આવે, એટલા મોંઘા થઈ ગયા છે. યુ નો વોટ, અમારે ત્યાંના તો ઓનિયન્સ કાંદા પણ એવા હોય કે જે કોઈને ખવડાવી ન રડાવે. તમારા તો છે ને માણસ રડાવે એવા છે તો બિચારા કાંદાનો વારો ક્યાંથી આવે છે? સોરી, ઇટ્સ ઓકે. ઓ એમ કે યુ આર ઇમ્પોસિબલ. નીની મધુરીબેન, આઈ એમ મિસ્ટર સોમા. ઓ એમ કે તારી સાથે વાત કરવી જ નકામી છે. દીકરોની છે. ઓ ગોડ, બોલો બેટા. શું બોલું? તમારા આ મોટા બેન ક્યાંય દેખાતા નથી. આઈ એમ શ્યોર આજે પણ કોઈને કહ્યા વગર કસે બહાર ફરવા નીકળી ગયા હશે. જી ના, અમારા મોટી બેન છે ને એ સત્સંગમાં ગયેલા છે ને અમને કહીને ગયેલા છે. 17 ને 6 23 ને વત્તા 20. 23 + 20 = 43. અરે વાહ, ને અંદર બીજા 12 ઉમેરીએ તો 55. રીબેન, તમે ગણિતમાં બહુ ફાસ્ટ છો હે કે? પણ તું બહુ સ્લો છે. આઈ મીન, મેં ઓબ્ઝર્વ કર્યું છે કે અત્યારે તો 10 વાગ્યા છે, પણ ઓલમોસ્ટ 2 વાગ્યા પછી તું અને તારું બ્રેઇન એકદમ બંધ થઈ જાય છે. એનું કારણ મારી જન્મભૂમિ છે. એટલે સમજાવું તમને. એક બાળક બપોરે 2 વાગે જન્મ્યું ને પછીના 2 કલાક સુધી અયલુબીની ચાયલુબીની ટોયલુબીની બોલો કેમ? આઈ ડોન્ટ નો કેમ. કારણ કે એ બાળક છે ને રાજકોટમાં જન્મેલું ને મારો જન્મ બી છે ને રાજકોટમાં થયેલો છે. ને તમને ખબર નહી હોય મધુરીબેન, રાજકોટમાં આજે બી બપોરે 2 થી 4 બધું બંધ હોય, એટલે આપણે બી બંધ. એટલે જ તું આટલો સ્લો છે અને તને હિસાબ કરતા આટલી વાર લાગે છે. મધુરીબેન, તમારું મગજ તો બહુ ફાસ્ટ છે કે? ગણિતમાં તમે હું તેજ છો. મારે બી છે ને મારું મગજ એકદમ આમ તમારી જેમ તેજ કરવું છે. આપણે ગણિતની એક ગેમ રમીએ. ગેમ? હા, તમે અમને એક ગણિતનો સવાલ કરો ને જો અમને જવાબ આપતા નહીં આવડે તો તમે કહી તેટલા રૂપિયા અમારે તમને આપવાના. ઓકે. ને પછી અમે તમને ગણિતનો એક સવાલ કરીએ ને જો તમને નહીં આવડે તો અમે કહીએ તેટલા રૂપિયા તમારે આપવાના. આ લોકોને તો આમ એકદમ ઇઝીલી હરાવી દઈશ. ફર્સ્ટ તમે ક્વેશ્ચન કરો. હું પૂછું? હું પૂછું તો તું એકદમ હેલ્લો સવાલ લખે પૂછતી હે કે? હા હા, બેન, 100 + 200 + 250 425 = 450. જો તને કીધેલું ને મેં, આપણે હારી જવાના. એકદમ હેલ્લો સવાલ પૂછીને બેસી ગઈ તું. મધુરીબેન, કેટલા રૂપિયા આપું? તમારી પાસે 100 રૂપિયા લેવાના. બટ એનીવે, શુક્રના 100 રૂપિયા આપી દો. લે વાલે ભાઈ, આપું હે કે? 100 રૂપિયા લે. હવે મારો ટર્ન. હું પૂછું? આ પૂછો ને. આ લોકોને આમ એકદમ ઇઝી ક્વેશ્ચન પૂછીશ તો પણ નથી જાવડવાનું. ઓકે, 500 - 200 × 4. 1200. ઓ ગોડ, ઓણે તો સાચો જવાબ આપી દીધો. આલે, તારો 100 રૂપિયા તું જ લઈ લે. આટલા બધા રૂપિયા નહીં જોઈએ.
મને તો છે ને તમે રોજ નો એક રૂપિયો આપજો.